નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું પંચાલ સ્નેહા પીપી સવાણી શાળામાં આપ સૌને આવકારું છું. ધોરણ 5 વિષય ગણિત પ્રકરણ 3 કેટલા ચોરસ. વિદ્યાર્થી મિત્રો, આગળના પીરિયડમાં આપણે આ પ્રકરણને સ્વાધ્યાય પોથીમાં મહાવરો 1 અને 2 જોયો હતો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આગળ સ્વાધ્યાય પોથીમાં શીખીશું મહાવરો 3 આકૃતિ પૂર્ણ કરો. જો વિદ્યાર્થી મિત્રો, અહીં જે પહેલી આકૃતિ આપેલી છે તે 10 ચોરસ સેમી ક્ષેત્રફળ થાય તેવી રીતે આકૃતિ પૂર્ણ કરો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આકૃતિ પૂર્ણ કરવાની છે, પણ કઈ રીતે? તો કે 10 ચોરસ સેમી થવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા ખાના ગણીએ તો વિદ્યાર્થી મિત્રો જોઈએ અંદર કે આખા ખાના કેટલા છે. તો કે આખા ખાના 1 2 3 4 5 6 7 અને 8 આખા ખાના છે અને 4 અડધા ખાના છે. એટલે વિદ્યાર્થી મિત્રો, 8 વત્તા 4 અડધા એટલે કે 2 આખા, એટલે 8 વત્તા 2 કરીએ તો 10 ખાના થશે. ત્યારબાદ તેવી જ રીતે 6 ચોરસ સેમી ક્ષેત્રફળ થાય તેવી રીતે આકૃતિ પૂર્ણ કરો. તો અહીં જે આપણે આકૃતિ પૂર્ણ કરી છે તે 6 ચોરસ સેમી છે. જુઓ, એમાં 4 ચોરસ આખા છે અને 4 ચોરસ અડધા છે. ત્યારબાદ નંબર 3, 4 ચોરસ સેમી ક્ષેત્રફળ થાય તેવી રીતે આકૃતિ પૂર્ણ કરો. વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીં આપણે 4 ચોરસ છે તે અડધાથી વધારે છે, માટે આપણે એ 4ને 4 ચોરસ ગણીશું અને કોર્નરના 2 ચોરસ એ અડધા કરતાં અડધા છે, માટે એને આપણે ધ્યાનમાં લઈશું નહીં. હવે નંબર 4, 2 ચોરસ સેમી ક્ષેત્રફળ થાય તેવી રીતે આકૃતિ પૂર્ણ કરો. તો વિદ્યાર્થી મિત્રો, 4 ખાના અડધા એટલે 2 ખાના આખા થશે. બાજુમાં આપેલ આકૃતિ 20 ચોરસ સેમીની છે, સૂચના મુજબ કરો. પહેલું શું કરવાનું છે? તો કે આપેલ આકૃતિમાં 1 ત્રાસી રેખા એવી રીતે દોરો કે જેથી 2 ત્રિકોણ બને. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જુઓ જે આ ત્રાસી રેખા દોરી છે તેના દ્વારા આપણે 2 ત્રિકોણ બને છે. ત્રિકોણ 1નું ક્ષેત્રફળ 10 ચોરસ સેમી થશે અને ત્રિકોણ 2નું ક્ષેત્રફળ પણ 10 ચોરસ સેમી થશે. ત્યારબાદ નંબર 2, તો કે 1 સીધી રેખા એવી રીતે આકૃતિમાં 2 ભાગ કરે. એટલે જુઓ, અહીંયા જે આપણે સીધી રેખા દોરી છે તે આ આકૃતિના 2 સરખા ભાગ કરે છે, જેમાં ભાગ 1નું ક્ષેત્રફળ પણ 10 ચોરસ સેમી અને ભાગ 2નું ક્ષેત્રફળ પણ 10 ચોરસ સેમી છે. ત્યારબાદ આગળ જોઈએ તો કે આપેલ આકૃતિ એવી રીતે ભાગ પાડો કે જેમાંથી 4 ત્રિકોણ બને, દરેકનું ક્ષેત્રફળ લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે આપણને આકૃતિ આપી છે તેના આપણે 4 ચોરસ ત્રિકોણ બનાવ્યા છે. જુઓ, ત્રિકોણ 1, આ 2, આ 2 એટલે સામસામેના સરખા, આ 3 અને આ 4. તો ભાગ 1નું ક્ષેત્રફળ 6 ચોરસ સેમી છે, ભાગ 2નું 6 ચોરસ સેમી છે, ભાગ 3નું 4 ચોરસ સેમી છે અને ભાગ 4નું પણ ક્ષેત્રફળ 4 ચોરસ સેમી છે. નીચે આપેલી આકૃતિમાં 5 ચોરસનો ઉપયોગ કરીને વધુમાં વધુ કેટલી આકૃતિ બનાવો? તો જો વિદ્યાર્થી મિત્રો, અહીં જે મેં આકૃતિ બનાવી છે તે દરેકનું ક્ષેત્રફળ 5 ચોરસ સેમી છે. તમે અલગ અલગ પ્રકારની કેટલી આકૃતિ બનાવી? તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે અલગ અલગ પ્રકારની 10 આકૃતિઓ બનાવી શક્યા. કઈ આકૃતિની સૌથી પરિમિતિ સૌથી વધુ છે? તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો, આકૃતિ એ, ઈ, જી, એચ, આઈ, જે. કેટલા સેમી? તો કે 12 સેમી. આ પરિમિતિ સુધી હોય એટલે એની બાજુઓનો સરવાળો કરવાનો. કઈ આકૃતિની પરિમિતિ સૌથી ઓછી છે? તો વિદ્યાર્થી મિત્રો, જવાબ આવશે બી, સી અને ડી. કેટલા સેમી? તો 10 સેમી. દરેક આકૃતિનું ક્ષેત્રફળ કેટલું હશે? તો દરેક આકૃતિનું ક્ષેત્રફળ 5 ચોરસ સેમી હશે, કારણ કે 5 ચોરસના જ આપણે આકૃતિ બનાવી છે. કઈ આકૃતિ એવી છે જેનું ક્ષેત્રફળ અલગ માપ હોય? તો વિદ્યાર્થી મિત્રો, ક્ષેત્રફળ અલગ માપ તો હોઈ જ નહીં શકે, કારણ કે આપણે તો 5 ચોરસનો જ ઉપયોગ કરીને આકૃતિઓ બનાવેલી છે. એટલે જવાબ આવશે 1 પણ નહીં.
नीचे आपेली आकृति में चार चौरस नो उपयोग करीने वधुमां वधु आकृतिओ बनावो। जो विद्यार्थी मित्रों अहीं एक उदाहरण आप्युं छे अने त्यार पछी मैं चार आकृति दोरेली छे, बाकीनी आकृतिओ तमारे जाते दोरवी। हवे स्वाध्याय आपेली आकृतिओनुं क्षेत्रफळ शोधो। तो विद्यार्थी मित्रों आजे पान खरुं तेणे जेटला खाना रोक्या छे ते प्रमाणे आपणे गणतरी करवानी छे। हवे आमां आखा खाना केटला छे, अर्धा खाना केटला छे अने अर्धावथी वधारे केटला छे तेनी गणतरी आपणे करीए। तो पूरा खाना 16 छे, अर्धा खाना 4 छे अने अर्धाथी वधारे खाना 2 छे। जो हवे 16 होय तो पूरा खाना छे एटले 16 × 1, अर्धा खाना 4 छे एटले 4 કૌંસમાં 1 દૂતીયાંશ એટલે કે 2 અને 2 અર્ધથી વધારે એટલે એની ગણતરીમાં 2 લઈશું એટલે 16 + 2 + 2 એટલે કે 20 ચોરસ સેમી જવાબ આવે। ત્યાર પછી જુઓ આકૃતિ નંબર 2। તો આકૃતિ નંબર 2 એ પૂરા ખાના 6 રોકેલા છે, અડધા 8 એટલે એનું ક્ષેત્રફળ 4 ચોરસ સેમી થશે અને અડધાથી વધારે 4 ખાના એટલે એનું ક્ષેત્રફળ પણ 4 ચોરસ સેમી થશે। આમ વિદ્યાર્થી મિત્રો આ બીજા નંબરના ચિત્રનું ક્ષેત્રફળ 14 સેમી થશે। ત્યારબાદ નંબર 3। તો જુઓ આકૃતિમાં પૂરા ખાના 8 છે। જો વિદ્યાર્થી મિત્રો 1 ગણતરી કરવી હોય તો આપણે કરી લેવાની 1 આવે 3 4 5 6 7 અને 8। તો પૂરા ખાના 8 છે, અડધા ખાના 2 છે। જુઓ આ 1 અને આ અડધો ખાનો છે અને અડધાથી વધારે તો જુઓ આ 1 આ 2 આ 3 અને આ 4 એટલે આ 4 ખાના અડધાથી વધારે છે માટે એનો ક્ષેત્રફળ આવશે 13 ચોરસ સેમી। ત્યારબાદ પતંગ છે। જો વિદ્યાર્થી મિત્રો તો પતંગે પૂરા ખાના 25 રોકેલા છે અને અડધું ખાનું એક આ છેલ્લે છે અહીંયા તે આ એનું અડધું ખાનું છે માટે 25 × 1/2 દૂતીયાંશ તો લગભગ આપણે એને 26 ચોરસ સેમી ગણીશું। હવે ત્યારબાદ છેલ્લે છે આકૃતિએ રોકેલ ખાના। તો પૂરા ખાના 9 છે, અડધા ખાના 2 છે અને અડધાથી વધારે કોઈ ખાના આપેલા નથી માટે 9 + 1 કરીશું તો 10 ચોરસ સેમી આવશે।